નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂતો માટેની યુટ્યુબ ચેનલ જસ્ટ યુમા ઉત્સવનું હાર્દિક સ્વાગત કરું છું. જો ખેડૂત મિત્રો, તમે ગુજરાતના તમામ માર્કેટયાર્ડના ભાવ જાણવા માગતા હોવ, ખેતી વિશેની માહિતી અને ખેડૂતોને ઉપયોગી થાય તેવી માહિતી સૌથી પહેલાં જાણવા માગતા હોવ, તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે નીચે રહેલો લાલ કલરનું બટન અને બાજુમાં રહેલો બેલ બટન એટલે કે ઘંટડીને પ્રેસ કરી દેજો, જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તમને તરત જ મળી રહે. અને મિત્રો, વિડિયાને એક લાઇક કરી દેજો. આમ તમારી એક લાઇકથી અમને ઘણું એવું મોટું મોટિવેશન પ્રાપ્ત થાય છે. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કે ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર એ છે કે ખગોળશાસ્ત્રીય એવા શ્રી રમણીકભાઈ વામજા દ્વારા એક મોટી આગાહી કરવામાં આવી છે કે 2021 ચોમાસું ટનાટન રહેવાની એંધાણ છે, એટલે કે ખૂબ જ સારું રહેવાના એંધાણ છે. કયા પાકોનું ઉત્પાદન સારું રહેશે અને પાકોના ભાવ છે તે કેવા રહેશે, તે તમામ આગાહી છે તેમના દ્વારા કરવામાં આવી છે. તો ચાલો મિત્રો, વિગતવાર સમજીએ. છેલ્લા 3 દાયકાથી ખગોળવિદ્યા અને વનસ્પતિઓના અભ્યાસ પરથી કેટલીક ખેડૂત ઉપયોગી આગાહીઓ કરતા એવા જે જૂનાગઢના વંથલી ખાતેના રહેતા રમણીકભાઈ વામજા છે, તેમણે આ વર્ષે પણ એક કેસુડાના ફૂલ, ચણીબોર, દેશી આંબલી, દેશી પીલુડી, આંબાનો મોર જેવી વનસ્પતિઓમાં સારા ફાલ ફૂલના નિરીક્ષણ પરથી કહી શકાય કે આગામી ચોમાસામાં જરાય ગભરા જેવું રહેશે નહીં, એટલે કે સારા એવા વરસાદના એંધાણ છે. આમ ચોમાસું અનિયમિત રહેવાના એંધાણ છે, પરંતુ તારીખ 20 જાન્યુઆરીને પોષ સુદ 7મના દિવસે જે રેવતી નક્ષત્ર છે, આ રેવતી નક્ષત્ર હોવાથી દેશમાં અનાજનું ઉત્પાદન છે તે ખૂબ જ સારું એવું થશે. આમ વીતેલી મકર સંક્રાંત અને ગુરુવારના દિવસે હતી, તેથી વર્ષ શુભ અશુભ એટલે કે મિશ્ર પ્રકારનું રહેશે. આમ ધાન્ય પાકોના ભાવ છે તે ઘટી જશે. આગામી દિવસો એટલે કે તારીખ 11 ફેબ્રુઆરીના હવામાનની અંદર પલટો આવશે, એટલે કે મિત્રો માવઠું થવાની શક્યતા છે. આમ તારીખ 24-26 ફેબ્રુઆરીમાં પણ બીજું એક માવઠું થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. આમ જે મહા મહિનો છે, આ મહા મહિના દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. ફરી તારીખ 26 એપ્રિલથી 28 એપ્રિલના દિવસોના માવઠાના યોગ જણાય છે, એટલે કે મિત્રો ત્યારે પણ હળવું એવું માવઠું થવાની શક્યતાઓ છે. આમ ઉતાસણીની આગળ પાછળ 7 દિવસ દરમિયાન માવઠું થાય તો આગામી સમયની અંદર ચોમાસાના વધામણા કહેવાય, એટલે કે મિત્રો હોળીની આજુબાજુ એક આગળનું અઠવાડિયું અને પાછળના અઠવાડિયા દરમિયાન માવઠા થાય કે છાંટા પડે તો એમ કહેવાય છે કે આગામી જે ચોમાસું છે તે ખૂબ જ સારો એવો કોલ આપી રહ્યું છે. આમ આગામી વૈશાખ મહિનામાં ચંદ્રગ્રહણ પણ છે અને સૂર્યગ્રહણ પણ છે. મિત્રો, એક જ મહિનાની અંદર ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ બંને છે. આમ ચંદ્રગ્રહણ છે તે ગુજરાતમાં દેખાશે નહીં, પરંતુ ભારતના પૂર્વ ભાગોમાં દેખાશે. આમ સૂર્યગ્રહણ છે તે તારીખ 10 જૂન ગુરુવારના છે, જે પણ ભારતમાં દેખાશે નહીં. આમ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણની ગ્રહણની અસર હેઠળ પણ જે રૂ કપાસ છે, મગ છે, અડદ છે, ઘઉં છે, આમ ખાદ્ય પદાર્થો છે તે મોંઘા થવાના સંજોગો સેવાય રહ્યા છે. તો મિત્રો, આમ રમણીકભાઈ વામજા દ્વારા પણ આગામી 2021ના વર્ષ માટેની કે ચોમાસામાં વરસાદ કેવો રહેશે, ઉત્પાદન કેવું આવશે 2021માં, તેમની આ આગાહી કરવામાં આવેલી છે. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. બીજા વિડીયોમાં મળશું. ધન્યવાદ. જય જવાન, જય કિસાન.